विद्यार्थी मित्रों आज पहला भाग ની અંદર આપણે જે શુભ પાઠ જે છે એનો અભ્યાસ કર્યો ભાગ 1 હવે ભાગ 2 ની અંદર એના પછીનો અભ્યાસ કરવાનો છે તો પહેલા ભાગ ની અંદર આપણે જોયું કે રેશમા જે છે એને 5 વર્ષની ઉંમરે પોલિયોની જે બીમારી જે છે દેખાય છે અને પોતાના ઘૂંટણની નીચેના પગ જે છે એ નિર્જીવ થઈ જાય છે એની અંદર જીવ નથી એટલે કે વિકલાંગ થઈ જાય છે અને 11 જેમ જેમ મોટી થતી જાય છે તેમ તેમ પોતાના કાર્યો જે છે પોતે જાતે કરવા લાગે છે અને આજે કેટલા વર્ષની થઈ છે તો 11 વર્ષની થઈ છે અને 11 વર્ષની ઉંમરે પોતાનું કામ જે છે બધું જ પોતે જાતે કરી શકે છે હવે એના પછીનો પાઠ જે છે એ જોવાનો છે પરિવારની સદી સદસ્ય પિતાજી છોટા ભાઈ ગોલુ દાદીજી દાદાજી સભી ઉસે બહુત પ્યાર કરતે હૈ વહ સબકી આંખો કા તારા હૈ એટલે કે એના ઘરની અંદર કેટલા માણસો છે મમ્મી પપ્પા દાદા દાદી અને એનો નાનો ભાઈ જે એનું નામ છે ગોલી એ શું કરે છે બધા જ આ જે છોકરી જે છે એને બધા રેશમાં બધા પ્યાર કરે છે એકદમ ઘણા એને પ્રેમથી રાખે છે માને રસોઈ ઘરને સારે બર્તન નીપે બોતલે નીચે ઉતારવા સાફ કરી દીધી એટલે કે રસોડાની જેટલી પણ વસ્તુ જે છે એ બધી નીચે ઉતારી અને સાફ કરી રાખી છે મોને રેશમા કો આવાજ થી રેશો અગર તમને નાસ્તા કર લિયા હો તો કામ ને મેરા હાથ બતાવો એટલે કે એની મમ્મી જે છે રસોડાની અંદર બધા જ ઉપર કબાટમાંથી ડબ્બા અને આ બધું નીચે ઉતારી બધું સાફ કરી લે છે અને પછી એની છોકરીને વાત લખાવે છે રેશો તે નાસ્તો કરી લીધો હોય તો મને કામમાં મદદ કર હા મા મેને નાસ્તા કર લે દૂધ કા મેવે વાળા દલિયા બહુ અચ્છા બના એટલે કે દૂધમાંથી મીઠાઈ બનાવી જે છે એ એકદમ સરસ બનાવી છે અને હું નાસ્તો કરી લીધો છે મા મેં હાથ ધોકર અભી હાથથી એટલે કે કહે છે કે હું નાસ્તો કરી લીધો છે અને હાથ ધોઈને હમણાં જ આવું છું રેશમા આપની ખુરશી કો કેમ કે હવે રસોઈ ઘરને પહોંચી રેશમા માપો બર્તન ડિબ્બો પર લેબર લગાવર પકડાતી ગઈ ઓર માં ઉન્હે વ્યવસ્થિત ઢંગ સે સજાતી ગઈ રસોઈ ઘર ફિર સે ચમચમાને લગા શું કરે છે રેશમા હાથ ધોઈ અને એના પોતાનું વ્હીલચેર જે છે એને ધકેલી આગળ રસોડામાં જાય છે અને ડબ્બા હોય નાના નાના ખાંડ પછી મીઠું એવી રીતે અલગ અલગ ડબ્બાની અંદર લેબલ લગાવે છે ડબ્બાની અંદર ચીટકી જોડે છે અને એની મમ્મીને આપતી જાય છે એના મમ્મી રસોડામાં પાછા વ્યવસ્થિત કબાટની અંદર ગોઠવતા જાય છે અને આખો રસોડો એકદમ ચમકાવી દે છે પિતાજી દફતર ચલે ગયે માં કો લડ્ડુ બનાને કે મેં કુછ જરૂરી સામાન ચાહીએ થા એટલે કે એના પપ્પા જે છે એ કામે જતા રહે છે અને એની મમ્મી જે છે રેશમાની એને લાડવા બનાવવા માટે કાંઈક સામાન જોઈતો હતો તો ગોલું તો બહુ છોટા હૈ દાદીજી દાદાજી બહુ બુજુર્ગ હૈ અબ સામાન કોણ લાએ માં પરેશાની રેશમાને કહા સામાન મેં લે આવું બસ આપ મુજે સામાન કી લિસ્ટ ઓર એક થેલી દે દે એટલે રેશમા એના મમ્મી જે છે એને હવે ચિંતા થાય છે કે છોકરો તો સાવ નાનો છે અને દાદા દાદી જે છે એ ઘણા મોટી ઉંમરના છે વૃદ્ધ થઈ ગયા છે બુજુર્ગ એટલે વૃદ્ધ થઈ ગયા છે તો હવે લાવા સામાન છે એવા કોણ જાશે એટલે એની ચિંતા થાય છે કે એની છોકરી રેશમા જે છે એ કહે છે કે તું પરેશાન ન થા શું શું લેવું છે લિસ્ટમાં લખી દે અને એક થેલી અને લિસ્ટ મને આપ તો એટલો સામાન જે છે રેશમા લઈ આવશે તું લે આવતી અકેલી માને પૂછા હા માં એક વાર પહેલે ભી તો લાવી હતી રેશમાની આવાજ મે દ્રઢતા હતી એટલે કહે છે કે હું લાવી એની માં કહે છે કે તું એકલી લઈ આવી છે એટલે કે હા હું લઈ આવીશ પહેલા એક વખત હું સામાન લઈ આવી હતી આજે પણ લઈ આવીશ વિશ્વાસથી એની મમ્મીને કહે છે કે હા હું એકલી સામાન જે છે લઈ આવીશ તો ઠીક હૈ તો ભી લે આવો લેકિન ધ્યાન સે જાના સારા સામાન દુકાન વાળી દુકાન સે હી મિલ જાયેગા એટલે કે એની મમ્મી કહે છે કે સારો તો તું લઈ જ લઈ આવ અને બાજુમાં જ શેરીપુરે રહે છે ત્યાં બાજુમાં જ દુકાન છે ત્યાંથી જ બધો સામાન લઈને આવજે થોડી દેર બાદ રેશમા સારા સામાન લેકર લોટી ઉસને ગોલુ કો આવાજ દી ગોલુ વે લો યે લો તુમ્હારે લિયે ટ્રોફી લાઈ એટલે કે થોડી વાર રહે અને બધો સામાન લઈને આવે છે અને એનો નાનો ભાઈ જે છે એને બોલાવે છે
कुछ ही दिन बीते थे, एक दिन शाम को रेशमा का घर दियो के जिन बिन प्रकाश से जगमगाने लगा। એટલે ગોલુ જે છે એ શું કરે છે, ચોકલેટ ખાવા લાગે છે, ખુશીથી ઉછળવા લાગે છે, એટલે કે એને પોતાને આનંદ થાય છે, ઠેકડા મારે છે। અને થોડા દિવસો પછી દિવાળીનો પ્રસંગ આવે છે, એટલે એના ઘરની અંદર દીવડા જગમગે છે, પૂરા મહોલ્લા જગમગા રહ્યા છે, એટલે કે આખો જ જે વિસ્તાર જે છે આજુબાજુની સોસાયટી જે છે દીવાથી જગમગી ઉઠે છે। જ્યાં રોશની હોય રોશનીથી, એટલે કે જ્યાં જોડે રોશની જ રોશની દેખાય છે, क्या जमीन क्या आसमान। दादी जी ने बताया कि दीपावली अंधेरे पर उजाले की जीत का त्यौहार है, लेकिन दादी माँ जी से स्टोरी करे छे दिवाली के वो त्यौहार छे, अंधेरा पर रोशनी लावी प्रकाश लावो ये दिवाली का त्यौहार छे, बुराई पर अच्छाई और असत्य पर सत्य की सदा जीत होती है। એટલે કે બુરાઈ પર અચ્છાઈ, એટલે કે ખોટા કામ કરતા હોય એના ઉપર સારું કામ થાય, સત્ય પર સત્ય કે જીત હોતી હે, કે જે ખોટો વિચાર કરતા હોય, જે ખોટી વસ્તુ જે છે એના ઉપર સાચી વસ્તુની જીત થાય છે। ઇસ દિન રાવણ કો પરાજિત કર રામ અયોધ્યા લોટે થે, એટલે કે આ દિવસે દિવાળીના દિવસે રામ જે છે એ પાછા અયોધ્યા આવ્યા હતા, રાવણને પરાજિત એટલે કે એને હરાવીને, રાવણને હરાવીને અયોધ્યા પાછા આવ્યા હતા। उसी खुशी में यह त्यौहार मनाया जाता है। रेशमा और गोलू बड़े ध्यान से दादी जी की बातें सुन रहे थे, इसलिए दादी माँ जी के लिए वार्ता करता था, ध्यान थी के भाई बहन जी जी सामने छे। कुछ देर बाद सबने मिलकर पूजा की और प्रसाद खाया, गोलू अपने दोस्तों के साथ पटाखे उड़ाने में मग्न हो गया। रेशमा अपने दादी दादी के साथ फूल जड़िया जला रही थी, इतने में रेशमा ने क्या देखा, હવે શું કરે છે બધા ધ્યાનથી વાર્તા સાંભળે છે બે ભાઈ બહેન, અને થોડી થોડી વાર પછી ગોલુ જે છે પોતાના મિત્રો સાથે ફટાકડા ફોડવા માટે જાય છે, અને રેશમા જે છે પોતાના દાદા દાદી સાથે ફૂલ જરી દે છે, એ ફોડે છે, અને થોડી વાર પછી રેશમાને કાંઈ દેખાય છે। ગોલુને જે ફટાકડી કો બુજાવવા સમજ પર છોડ દીયા હતા ઉસમેં સે ચિંગારિયા નીકળને લગી ગઈ, એટલે કે ગોલુ જે છે ફટાકડો જે હતો ને એને ત્યાં પ્રેમથી શું કહે છે,
રેસું એટલા માટે કહે છે કે તને ક્યાંય વાંધ્યું તો નથી ને. રેશમાને ઉડને સારી વાત બનાવી, સપને રેશમાની પીઠ થપથપાય, બોલું રેશમા કે પાસ આ કર, નાટકીય ઢંગ સે બોલા. હવે બધા શું કરે છે, રેશમા જે છે આખી સ્ટોરી જે છે એ બધાને કહે છે, આખી વાત હતી કે કઈ રીતે હું પડી ગઈ ને ગોળોને ધક્કો લાગે બધું કહે છે એને. અને પછી રેશમાને બધા જે એના દાદા દાદી મમ્મી પપ્પા પોતાની પીઠ જે છે એને થપથપાવે છે. આપણે જો કંઈક સારું કામ કર્યું હોય ને તો બધા માણસો શું કરે, આપણી પીઠ થપથપાવે. એવી જ રીતે રેશમા પણ શું કરે છે, એના ભાઈનો જીવ બચાવે છે એટલે એને બધા પીઠ થપથપાવે છે. અને એનો નાનો ભાઈ ગોરી જે છે એના પાસે આવી અને ખોટા ખોટા અવાજથી કહે છે, નાટકથી એટલે નાટકથી નાટક કરીને રેશમાને કહે છે, દીદી આજ તો આપણે મેરી જાન બચાવી, એટલે કે આજે તમે મારી જાન જીવ બચાવી દીધો. આ કયો ધમાકેદાર ધક્કા મુજબ હંમેશા યાદ રહી જાય, એટલે કહે છે કે તમે મને પાછળથી જે એકદમ ધક્કો આપ્યો એ મને જિંદગીભર યાદ રહેશે. સભી લોગ ખિલખિલાટે હસ પડે, રેશમાને સાધને કભી ઉસકે ઇરાદો મેં કભી માંદા નહીં બને, એટલે કે બધા જ એનો નાનો ભાઈ કહે છે ને કે તમે મને ધક્કો આપો એ મને આખી જિંદગી યાદ રહેશે, એટલે બધા હસવા લાગે છે. અને પોતાની શારીરિક જે શારીરિક ઈરાદો મેં કમી નહીં આવે, કમી જે છે શારીરિક પોતાની પગના ખાપણ જે છે એને કોઈ દિવસ ઘણું નહીં આવે એવા ઈરાદાથી એ શું કરે છે, એના ભાઈને કભી બાધા નહીં બને. એટલે કે એનું પોતે જ્યારે ખુદકાપણવાળી હતી એના એને ક્યારેય પણ જીવનની અંદર નુકસાન નહીં પહોંચાડે, કાઢું નહીં આવે એવી રીતે એને કામ આવે છે. આજ બી ઉતની કી જિંદાગીની ઓર પરિશ્રમ સે અપના જીવન જી રહી હૈ, ઉસકી હર સુબહ નહીં સુબહ હોતી, વહ હર સુબહ અપને કામ મેં નહીં ઈરાદે કે છૂટ જાતી હૈ. એટલે કે રેશમા જે છે શું કરે છે, એની આ શારીરિક કમી જે છે એ કોઈ દિવસ એના જીવનમાં આડી આવશે નહીં. અને આજના દિવસે પણ એ જિંદા દીર એટલે કે એને જે કામ કરવું હોય એ કરવાવાળી પરિશ્રમ વાળી, એટલે કે મેં ખૂબ મહેનત કરે છે આજના જીવનમાં પણ એને કોઈ દિવસ એવું નથી લાગતું કે મારો આ પગ જે છે એ નિર્જીવ છે, પોતે કાંઈ કામ કરી શકશે નહીં એવું એને પોતાના મનની અંદર લાભ કોઈ દિવસ રાખ્યું નથી. તો વિદ્યાર્થી મિત્રો, આના આ રેસમાં જે છે એના માટે આપણને શીખવાનું છે, એ કેવી છે તો વિકલાંગ છે, એના પગ કામ નથી કરી શકતા એ છતાં પણ એ કામ કરે છે. આપણા તો એકદમ સારા છે શારીરિક, આપણે એકે કોઈ ખાપણ નથી, તો આપણે પણ આપણા મમ્મી પપ્પાને કામમાં હાથ બટાવવો જોઈએ અને આપણાથી જેટલું બનતું હોય એટલું કામ આપણા મમ્મીને કરાવવું જોઈએ. આના માટે તમારે કાંઈ શીખ લેવાની છે, તમે ઘરની અંદર કે પછી કોઈ પણ કામ હોય તો તમે તમારા મમ્મીને મદદ કરી શકો છો, ઘરમાં એનો હાથ બટાવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, શુભ પાઠ જે છે આપણો અહીંયા પૂરો થાય છે. અસ્તુ.